નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કરિયર જીકે કે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારતનો ઇતિહાસ એના ખૂબ જ મહાન એવા રાજા સમ્રાટ અશોક વિશે આજે આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું તો મિત્રો ખાસ કરીને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ માહિતીને શેર કરો કે જેથી તમને એનો લાભ મળી શકે અને ખાસ મિત્રો આ વિડિયોને અંત તક સુધી જોશો વાત કરીએ સમ્રાટ અશોક તો સમ્રાટ અશોક છે એનો સમયગાળો ઈસવીસન પૂર્વે બસો બોતેરથી ઈસવીસન પૂર્વે બસો બત્રીસ સુધી છે અશોકની માતાનું નામ સુબંધ રાગી હતું જે ચંપા એટલે કે અંગની રાજકુમારી હતી ખાસ યાદ રાખશું મિત્રો અશોકની માતાનું નામ શું હતું તો અશોકની માતાનું નામ સુબંધરાગી હતું જે ક્યાંની રાજકુમારી હતી તો તે ચંપા એટલે કે અંગની રાજકુમારી હતી સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે બસો બોતેરમાં જ રાજગાદી પ્રાપ્ત કરી લીધી હતી પરંતુ એમના ભાઈઓમાં ઉત્તરાધિકાર માટે ગૃહયુદ્ધ ચાલતું હોવાથી તે બધાને હરાવીને અશોકે સત્તા મેળવી અને આમ ઈસવીસન પૂર્વે બસો ઓગણસિત્તેરમાં જ તેનું વાસ્તવિક રાજ્યાભિષેક થયું હતું તો મિત્રો લોકવાયકા એવી છે કે સમ્રાટ અશોકે પોતાના સો જેટલા ભાઈઓને સંહાર કરીને રાજગાદી પ્રાપ્ત કરી હતી અશોક શાસક એટલે કે જ્યારે રાજા બનવાથી પહેલાં ઉજ્જૈન એટલે કે એનું બીજું નામ છે અવંતી તો ઉજ્જૈન અને તક્ષશિલાનો ગવર્નર હતો તો ખાસ યાદ રાખશું આમાં પણ આપણે પ્રશ્ન તરીકે કે અશોક જ્યારે રાજા બન્યો તો એ પહેલાં ક્યારનો ગવર્નર તરીકેને કાર્ય કરેલું તો ઉજ્જૈન અને તક્ષશિલાના ગવર્નર તરીકે કાર્ય કરેલું અશોકે પોતાની રાજગાદી રાધાગુપ્ત નામના મંત્રીની મદદથી પ્રાપ્ત કરી હતી આમાંથી પણ એક પ્રશ્ન ખાસ યાદ રાખીશું કે અશોકે પોતાની રાજગાદી છે એ રાજગાદી કોના કયા મંત્રીની મદદથી પ્રાપ્ત કરી હતી તો રાધાગુપ્ત નામના મંત્રીની મદદથી પ્રાપ્ત કરી હતી માસ્કી ગુર્જરા નીટુર અને ઉદગોલમ અભિલેખમાંથી અશોકનું નામ અશોક મળી આવે છે તો હવે નવા જે પેટર્ન જે પ્રશ્નોની છે એમાં પેટર્ન હવે એવી બનશે કે કયા અભિલેખમાંથી અશોકનું નામ મળી આવેલ નથી તો મિત્રો આપણે યાદ રાખીશું કયા કયા અશો અભિલેખમાંથી અશોકનું નામ મળી આવેલું છે તો માસ્કી ગુર્જરા નીટુર અને ઉદગોલમ અભિલેખમાંથી અશોકનું નામ અશોક મળે છે પુરાણોમાં અશોકવર્ધન જૂનાગઢ અભિલેખમાં અશોક મૌર્ય અને આબુ અભિલેખમાં મગધનો રાજા તરીકે અશોકના નામ મળી આવે છે પુરાણોમાં કયા નામથી તો પુરાણોમાં અશોકવર્ધન તરીકે જૂનાગઢના અભિલેખમાં કયા નામથી તો અશોક મૌર્ય તરીકે અને આબુના અભિલેખમાં કયા નામ તરીકે તો મગધનો રાજા તરીકે અશોકના નામ મળી આવે છે અભિલેખોમાં અશોકે દેવનામ પ્રિય અને દેવાનામ પ્રિયદાસીની ઉપાધિ કોતરાવી છે ખાસ યાદ રાખશું અભિલેખોમાં અશોકે શેની ઉપાધિ કોતરાવી છે તો દેવનામ પ્રિય અને દેવાનામ પ્રિયદાસીની ઉપાધિ કોતરાવેલી છે અશોકની રાણીઓ વિશે વાત કરીએ તો મિત્રો અશોકની પાંચ રાણીઓ હતી જેમાં પ્રથમ છે અસંઘ મિત્રા કે જે એમની મુખ્ય રાણી હતી બીજી રાણીનું નામ છે પદ્માવતી કે જે કૃણાલની માતા હતી અને દિવ્યાવધાનમાં એમનો ઉલ્લેખ જોવા મળે છે ત્રીજી રાણીનું નામ છે મહાદેવી કે જે મહેન્દ્ર અને સંઘમિત્રાની માતા હતી કે જે મહેન્દ્ર અને સંઘમિત્રા શ્રીલંકામાં જઈ અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો ચોથી રાણીનું નામ છે કરુવાકી જે અલ્હાબાદનો જે અભિલેખ છે એમાં એમનો ઉલ્લેખ જોવા મળે છે અને તે તીવરની માતા હતી અને મિત્રો આ કરુવાકી એક જ એવી રાણી હતી કે જેનું નામ અભિલેખમાં ઉલ્લેખિત છે તો ખાસ યાદ રાખશું કે અશોકની કઈ રાણીનું નામ અભિલેખમાં ઉલ્લેખિત છે તો કરુવાકી રાણીનું નામ અભિલેખમાં ઉલ્લેખિત છે કયા અભિલેખમાં ઉલ્લેખિત છે તો અલ્હાબાદ અભિલેખમાં ઉલ્લેખિત છે કરુવાકી કોની માતા હતી તો કરુવાકી તીવરની માતા હતી અથવા તો મહેન્દ્ર અને સંઘ મિત્રાની માતાનું નામ શું તો મહેન્દ્ર પરથી સરસ રીતે યાદ રહી જાય મહાદેવી પાંચમી રાણીનું નામ છે તિષ્ય રક્ષિતા જેણે બૌદ્ધ વૃક્ષને નુકસાન પહોંચાડ્યું હતું તો બૌદ્ધ વૃક્ષને નુકસાન પહોંચાડનાર અશોકની રાણી એટલે કે પત્નીનું નામ જણાવો તો તિષ્ય રક્ષિતા ખાસ યાદ રાખશું મુખ્ય રાણી તો કે અસંઘ મિત્રા તો આવી રીતે અશોકની પાંચ રાણીઓ હતી જેનો આપણે પ્રશ્નો પૂછાતા હોય છે યુદ્ધનું યુદ્ધ તો યુદ્ધ ઈસ્વીસન પૂર્વે બસો એકસઠમાં કલિંગને જીતીને મગધ સામ્રાજ્યમાં મળાવી દીધું હતું પરંતુ બિંદુસારના શાસનકાળમાં કલિંગે પોતાની સ્વતંત્રતા છે એ ઘોષિત કરી દીધી હતી રાજ્યાભિષેકના આઠમા વર્ષે એટલે કે ઈસ્વીસન પૂર્વે બસો એકસઠમાં અશોકે કલિંગ ઉપર આક્રમણ કર્યું હતું તો ખાસ યાદ રાખશું અશોકે કલિંગ ઉપર ક્યારે આક્રમણ કર્યું હતું તો રાજ્યાભિષેકના આઠમા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં અશોકે કલિંગ ઉપર આક્રમણ કર્યું હતું કલિંગના હાથી ગુમહા અભિલેખમાં ઉલ્લેખ મળે છે કે જે સંભવત છે કે તે સમયે કલિંગનો રાજા નંદરાજ હતો તો કયા અભિલેખમાં ઉલ્લેખ જોવા મળે છે તો કલિંગના હાથી ગુમહા અભિલેખમાં ઉલ્લેખ જોવા મળે છે જે શું કહે છે કે તો એ સમયે જ્યારે કલિંગનું યુદ્ધ થયું ત્યારે કલિંગનો રાજા નંદરાજ હતો એવું કહે છે આ યુદ્ધનું વર્ણન અને પરિણામ જે શિલાલેખ તેરની અંદર એટલે કે પોતે તેને પોતે લખ્યું છે એટલે કે અશોકે પોતે લખ્યું છે તો આ યુદ્ધનું વર્ણન કયા શિલાલેખમાં લખેલું છે તો શિલાલેખ તેરની અંદર લખેલું છે ને કોણે લખેલું છે તો અશોકે પોતે લખેલું છે લખેલું છે એવું કે રાજ્યાભિષેકના આઠ વર્ષ પછી સમ્રાટ અશોકે કલિંગ પર વિજય પ્રાપ્ત કરી હતી જેમાં એક લાખ પચાસ હજાર વ્યક્તિને બંદી બનાવવામાં આવતા ખાસ યાદ રાખશું કેટલા વ્યક્તિને બંદી બનાવવામાં આવ્યા હતા તો એક લાખ પચાસ હજાર વ્યક્તિને બંદી બનાવ્યા હતા એક લાખ વ્યક્તિને મારી નાખ્યા હતા અને અસંખ્ય વ્યક્તિઓને નિર્જીવ અવસ્થામાં છોડી દીધા હતા આ યુદ્ધ પછી તેમનું એટલે કે અશોકનું હૃદય પરિવર્તન થયું અને ત્યારથી એ અહિંસાના માર્ગ તરફ વળ્યો હતો અને મિત્રો બૌદ્ધ ધર્મ એણે અપનાવ્યો હતો તો કયા યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થયું હતું તો કલિંગના યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થયું હતું અને કયા માર્ગ તરફ વળ્યો હતો તો અહિંસાના માર્ગ તરફ વળ્યો હતો અને કયો ધર્મ અંગીકાર કર્યો હતો તો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તારાનાથ કે જે તિબેટીયન ઇતિહાસકારોના પ્રમાણે અશોકે કલિંગને જીતીને ત્યાં બે અધીન સ્થ વહીવટી કેન્દ્ર સ્થાપિત કર્યા હતા જેમાંથી પહેલું છે ઉત્તરી કેન્દ્ર કે જેની રાજધાની એટલે કે પાટનગર તોસલી હતું અને બીજું છે દક્ષિણી કેન્દ્ર કે જેમની રાજધાની પાટનગર જોગટ હતી ખાસ યાદ રાખજો રાખશું કે ઉત્તરી કેન્દ્ર જેમની રાજધાની કઈ હતી તો ઉત્તરી કેન્દ્રની રાજધાની તોસલી હતી અને દક્ષિણી કેન્દ્ર કે જેમની રાજધાની જોગઢ હતી અશોકનો ધર્મની વાત કરીએ તો દિવ્યાવદાન કહે છે કે અશોકનો બૌદ્ધ ધર્મની દીક્ષા ઉપગુપ્ત પાસેથી લીધી હતી તો બૌદ્ધ ધર્મની પાસેથી લીધી હતી તો દીક્ષા અશોકે ઉપગુપ્ત પાસેથી લીધી હતી દીપવંશ અને મહાવંશ દીપવંશ અને મહાવંશના પ્રમાણે અશોકના શાસનકાળના ચોથા વર્ષમાં નિગ્રોધ નામના બૌદ્ધ ભિક્ષુએ બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી તો કયા બૌદ્ધ ભિક્ષુએ બૌદ્ધ ધર્મની ભિક્ષા આપી હતી તો નિગ્રોધ નામના બૌદ્ધ ભિક્ષુએ બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી આવું ક્યાંથી જોવા મળે છે તો દીપવંશ અને મહાવંશને આધારે જોવા મળે છે તેના પછી મોગલી પુત તિસ્થી મોગલી તિસ્થી પ્રભાવિત થઈને તે પૂર્ણરૂપે બૌદ્ધ થઈ ગયા હતા એટલે કે બૌદ્ધ ધર્મ સંપૂર્ણપણે એમણે અંગીકાર કરી લીધો હતો ભાબરૂ અભિલેખથી પ્રમાણિત થાય છે ખાસ યાદ રાખશો મિત્રો ભાબરૂ તો ભાભરૂ અભિલેખથી પ્રમાણિત થાય છે કે તેનો વ્યક્તિગત ધર્મ એ બૌદ્ધ ધર્મ થઈ ગયો હતો જેમાં અશોક સ્પષ્ટ રૂપથી બુદ્ધ ધર્મ અને સંઘનું અભિવાદન કરે છે અશોક દ્વારા બૌદ્ધ ધર્મનો પ્રચાર તો અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી બૌદ્ધ ધર્મનું પ્રચાર અને પ્રસાર ખૂબ જ મોટા પ્રમાણમાં કર્યું હતું અને અશોક પ્રથમ સમ્રાટ હતો કે જેણે બૌદ્ધ ધર્મને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ધમ્મ મહામાત્રોની નિમણૂક કરી હતી તો ખાસ આમાં યાદ રાખશું કે અશોક જે પ્રથમ સમ્રાટ હતો કે જેણે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને શેની નિમણૂક કરી હતી તો ધમ્મ મહામાત્રોની નિમણૂક કરી હતી શેમના માટે તો બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને સંઘમિત્રા કે જે મહાદેવીના સંતાનો હતા એને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલ્યા હતા તો ખાસ યાદ રાખશું કે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે આંતરરાષ્ટ્રીય એટલે કે શ્રીલંકા કોને મોકલવામાં આવેલા હતા તો મહેન્દ્ર અને સંઘ મિત્રાને મોકલવામાં આવેલા હતા અશોકે પોતાના રાજ્યાભિષેકમાં દસમા વર્ષે બોધ ગયા અને વીસમા વર્ષે લુંબિનીની યાત્રા કરી હતી ખાસ યાદ રાખશો હવે તો આવા પણ પ્રશ્નો પૂછાય છે મિત્રો તો અશોકે પોતાના રાજ્યાભિષેકના કેટલામાં વર્ષે બોધ ગયા હતા તો દસમા વર્ષે બોધ ગયા હતા અને વીસમા વર્ષે તેઓ લુંબીની ગયા હતા એટલે કે લુંબિનીની યાત્રા કરી હતી આ સ્થળોને તેણે કર મુક્ત કરી દીધા હતા ત્યાં કોઈપણ પ્રકારનો કર લેવામાં નહોતો આવતો પરંતુ કર એટલે કે જે ચડાવવામાં આવતી એમનો કર માત્ર ને માત્ર એક અષ્ટાંશ એટલે કે આઠમા ભાગનો કર લેવાનું નક્કી કર્યું હતું અશોકે નેપાળની તરાઈનમાં આવેલ નિગાલી સાગર જેને નિગલીવા પણ કહે છે તો અશોકે નેપાળની તરાઈનમાં આવેલ સાગરમાં કનક મુનિના સ્તૂપને સંવોધિત કર્યો હતો ખાસ યાદ રાખજો અશોકે નેપાળની તરાવનમાં આવેલા કોને તો કે સાગરમાં કનક મુનિના સ્તૂપને સંવોધિત કરાવ્યો હતો અશોકે કુલ ચોર્યાસી હજાર સ્તૂપોનું નિર્માણ કરાવ્યું હતું ખાસ યાદ રાખજો અશોકે કેટલા સ્તૂપોનું નિર્માણ કરાવ્યું હતું તો ચોર્યાસી હજાર સ્તૂપોનું નિર્માણ કરાવ્યું હતું બૌદ્ધ ધર્મને એમણે રાજકીય ધર્મ બનાવ્યો હતો એટલે કે રાજકીય ધર્મ તરીકે સ્વીકાર્યો હતો કોશાંબી પાટલીપુત્ર સારનાથ વગેરે સ્થળો પર બૌદ્ધ વિહાર અને એમણે મઠોની સ્થાપના કરી હતી ત્રીજી બૌદ્ધ સંગીતીનું આયોજન એમણે કરાવ્યું હતું તો મિત્રો પ્રથમ બૌદ્ધ સંગીનીનું આયોજન જે રાજગૃહમાં થયેલું હતું બીજી બૌદ્ધ સંગીનીનું આયોજન જે વૈશાળીમાં થયું હતું અને ત્રીજી બૌદ્ધ સંગીનીનું આયોજન જે પાટલીપુત્રમાં થયું હતું અને જે સમ્રાટ અશોકે કરાવેલું હતું અને ચતુર્થ એટલે કે ચોથી બૌદ્ધ સંગીનીનું આયોજન કુંડલ વનમાં એટલે કે કાશ્મીરમાં થયું હતું અને એ સમયે શાસક હતો કૃષાણ શાસક પ્રથમ બૌદ્ધ સંગીની થયું ત્યારે શાસક હતો અજાત શત્રુ બીજી સંગીની જે વૈશાલીમાં થયું ત્યારે શાસક હતો કાલાસોગ અને ત્રીજી બૌદ્ધ સંગીની જે ઈસવીસન પૂર્વે બસો એકાવનમાં થયું હતું અને સ્થળ પાટલીપુત્ર હતું જ્યારે એમના અધ્યક્ષ મોગલી પુત્ર તિષ્ય હતા અને એમનો શાસક હતો સમ્રાટ અશોક આ સિવાય આપણે બૌદ્ધ ધર્મ જ્યારે ભણીશું ત્યારે એમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું તેના એક શિલાલેખમાં ઉલ્લેખ મળે છે કે ચોલ પાંડ્ય સત્યપુત્ર કેરળપુત્ર તામ્ર પરિણીના સીમાન રાજ્ય યુનાનનો રાજા એન્ટિયોક્સ અને તેના પાડોશી રાજાઓ અશોક ધર્મના અનુયાયી છે મિત્રો આ વિડિયો લેક્ચરમાં આટલું રાખીશું હજી સમ્રાટ અશોક છે પૂર્ણ નથી થયા એમની હજુ પણ વધુ માહિતી આપણે ભાગ બેમાં માં મેળવીશું તો આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું જય હિન્દ જય ભારત